સુરતમાં ભર ચોમાસે પીવાના પાણી માટે લોકોનો કકળાટ સામે આવ્યો છે. ભાઠા ગામ ગ્રીન સિટીમાં પીવાના પાણી માટે સ્થાનિકોએ કર્યો વિરોધ. સુરતમાં ચોમાસામાં જ પીવાના પાણી માટે લોકોને કકળાટ કરવો પડી રહ્યો છે. વાત થઈ રહી છે ભાઠા ગામની. ભાઠા ગામ ગ્રીન સિટીમાં 13 માળના 50 બિલ્ડિંગના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. 1700થી વધુ ઘરોમાં પીવાનું પાણી ન પહોંચતા 5000થી વધુ લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. પીવાના પાણીનું ટેન્કર મંગાવી પાણીની કિલ્લત સ્થાનિકો દૂર કરી રહ્યા હોય, જેથી તાત્કાલિક પાણીની સમસ્યા દૂર કરાય તેવી માંગ સાથે સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. મારું નામ છે કાજલ વિરેડિયા, હું કિંગ્સ લેમના રહેવાસી છું. અમારે પાણીનો મુદ્દો છે. આજે અમે એટલા માટે રેલી કાઢી હતી. એસએમસીને વારંવાર એક વર્ષથી અમે અરજી કરી છે, છતાં પણ અમારી અરજી મંજૂર કરવામાં આવી નથી. અને અમારે ત્યાં યલો કલરનું ડોળું પાણી આવે છે, એના લીધે અમારા છોકરાના સ્વાસ્થ્ય અને આવનારી જે પેઢી છે એને બહુ નુકસાન થાય છે. એટલા માટે અમે અહીંયા વારંવાર અરજી કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી. અમે આજે બહુ મોટી રેલી કાઢી હતી અને હજુ બી આનો અંત નહીં આવે તો અમે આનાથી બી આગળ જઈશું. અમને એસએમસીને એ જ વિનંતી છે, અમને સારું અને ચોખ્ખું પાણી આપો. એક આપણો જીવનનો મંત્ર છે કે પાણી એ જળ જીવન છે, તો શા માટે અમને આટલું ખરાબ પાણી આપવામાં આવે છે? અમે વેરો ભરીએ છીએ એસએમસીમાં, છતાં પણ અમને નથી સારું પાણી મળતું. એનું એ જ છે, અમારે ત્યાં ટેન્કર આવે છે રોજ. એક બિલ્ડિંગમાં 5-6 લાખ રૂપિયાના ટેન્કરો આવે છે. એ ટેન્કરમાં પણ એસએમસીને કંઈક મળતું હશે, તે માટે જ અમને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી. બસ અમારો એ જ મુદ્દો છે એસએમસીને કે અમને સ્વચ્છ અને ચોખ્ખું પાણી પૂરું પાડો. મારું નામ અનિલ ગણાત્રા છે. કઈ જગ્યાએ રહો છો ને શું પ્રોબ્લેમ? હું અહીંયા કિંગ્સલેમાં રહું છું, જે ગ્રીન સિટી ભાટા પાસે છે. અમારે લગભગ આ બાજુ 40-50 બિલ્ડિંગ છે જેમાં પીવાના પાણીનો પ્રોબ્લેમ છે. ટેન્કરથી પાણી મંગાવવું પડે છે અને પીવાના પાણીનો આપણે મહિને 300-500 રૂપિયા ખર્ચ થાય છે અને બિલ્ડિંગ દીઠ એક ટેન્કર માટે 3000-5000 રૂપિયા એક બિલ્ડિંગ દીઠ ખર્ચ થાય છે. એસએમસીમાં અને ધારાસભ્યોમાં અમે વારંવાર રજૂઆત કરી છે, પણ છેલ્લા એક વર્ષથી અમે લોકો બહુ હેરાન થઈ રહ્યા છીએ અને અમારા પાણીનો કોઈ પ્રશ્નનો નિવેડો આવતો નથી. એટલે આજે અમે લોકોએ આ બધા 40-50 બિલ્ડિંગવાળાએ ભેગા થઈને અમે એક રજૂઆત કરેલી હતી, મોરચો કાઢેલો હતો. અમારા પૂરતો સીમિત હતો અને અમે શાસકોનું ધ્યાન દોર્યું એ રીતે કે અમારા પ્રશ્નોનો તમે જલ્દી નિવેડો લાવો. આ રજૂઆત અમે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.